રમેશ છોડા ને, આ તું શું કરી રહ્યો છે? મરી જશે બિચારો. અરે એને એવું તો તારું શું બગાડ્યું છે કે તું એને જીવથી મારવા બેઠો છે? આ કોઈ બિચારો બાપડો નથી, આ લુખો તો મારી જિંદગીનો જે સહારો છે એને લૂંટીને ભાગ્યો હતો. શું તારી જિંદગી? હા મારી જિંદગી. હું કઈ સમજો નહીં, તું આ બધું શું બોલે છે? કંઈક સમજાય એવી ભાષામાં બોલ તો ખબર પડે. એને એવું તો શું કર્યું હતું કે તે બિચારાના સાવ આવા હાલ કરી નાખ્યા? આજે સવારે હું મને છોડીને કેમ જતી રહી? મને ખબર જ છે કે તું આટલામાં ક્યાંક છુપાયો છે, એટલે પ્રેમથી કહું છું, સામે આવી જા, નહીં તો જીવતો નહીં છોડું. અરે આ બધું તો ઠીક છે, પણ એને એવું તો તારું શું પડાવી લીધું હતું? તને કહું છું તો ખરો કે એને મારી જિંદગી પડાવી લીધી હતી, જેના સહારે હું મારી જિંદગી જીવું છું. પણ એવો તો તારે શેનો સહારો છે અને કોણ છે એ? મારી જાનુનો. રમેશ, આજે મારે તમને કંઈક આપવું છે, તો થોડી વાર આંખો બંધ કરો ને. એવું તો તારે શું આપવું છે? જેવો એ હાથમાં જ આપી દે ને, આમાં શું આંખો બંધ કરવાની? તમને કીધું ને તમે આંખો બંધ કરો, તો કરી દો. હા લે ને બાપા, બંધ કરી દીધી, બસ હવે આપી દે જે આપવું હોય જલ્દી. તમે તો બહુ ઉતાવળા, થોડી ધીરજ તો રાખો. રમેશ, હું આજે તમને મારી જિંદગી સોંપી રહી છું. મારા માતા પિતાએ આ અમાનત એમની નિશાની તરીકે મને આપી હતી, અને એમના ગયા પછી આજ દિન સુધી હું એના જ સહારે જીવી રહી છું. પણ હવે સહારા રૂપે મને તમે મળી ગયા છો. તમે જ મારો સહારો છો, અને હું તમારા સહારે મારી આખી જિંદગી જીવવા માંગુ છું. એટલે જ આ મારા જીવથી વાલી મારા માતા પિતાની નિશાની હું તમને આપણા પ્રેમની નિશાની તરીકે આપું છું. ભાઈ, તારી કહાની તો ગજબની છે, પણ ભાઈ એને તને જે નિશાની આપી એ શું હતી, અને એ નિશાની આપનારી છોકરી અત્યારે ક્યાં છે?
તું ચિંતા ના કર જાન, હું આ તારી આપેલી પ્રેમની નિશાનીને મારા જીવથી વધારે સાચવીશ, કેમ કે મારો સહારો પણ તું જ છે. હા, અને હવે તો થોડા દિવસ તમારે આને જ જોઈને મારી યાદમાં દિવસો કાઢવા પડશે, કેમ કે હું થોડા દિવસ માટે બહાર જવાની છું, એટલે હું તમને મળવા નહીં આવી શકું. અરે પાગલ, તું આ શું બોલે છે? તને ખબર તો છે કે મને તને મળ્યા વગર એક દિવસ પણ નથી ચાલતો. હા બકુ, મને બધી જ ખબર છે, અને મને પણ તમારાથી દૂર જવું પસંદ નથી, પણ જવું જરૂરી છે. એટલે મારા મામા ઘણા સમય પછી અમેરિકાથી પાછા આવ્યા છે, અને એટલે એમને મને મળવા બોલાવી છે. અને તમને તો ખબર જ છે કે મારા મમ્મી પપ્પાના ગુજરી ગયા પછી આ દુનિયામાં તમે એક અને મારા મામા સિવાય મારું બીજું કોઈ જ નથી. અને એમને આટલા વર્ષો પછી મને પ્રેમથી બોલાવી છે, અને જો હું નહીં જઉં તો એમને ખોટું લાગશે, એટલે પ્લીઝ મારે જવું પડશે. ઓકે, તો વાંધો નહીં, જા, પણ જલ્દી પાછી આવજે. હા બાબા, જલ્દી આવી જઈશ બસ. અને મારા પ્રેમની નિશાની તમારી પાસે તો છે, મારી યાદ આવે એટલે તમે એને જોઈ લેજો, એટલે તમને એવું જ લાગશે કે હું તમારી પાસે જ છું. અને સારું, ચાલો તો હવે હું જઉં, તમે તમારું ધ્યાન રાખજો. ઓકે બાય. ઓકે, સાચવીને જજે અને વેલી પાછી આવજે, હું તારી રાહ જોઈશ. એટલે મળીને તમને બધી વાત કરું. ઓકે, પહોંચીને કોલ કર. ઓકે. શું વાત હશે, કેમ એ આટલી બધી ગભરાયેલી હતી? પણ હવે જે વાત હોય એ આવે તો જ કંઈક ખબર પડે. પણ આજે તો હું બહુ જ ખુશ છું, ઘણા દિવસો પછી મારી જાનો પાછી આવી રહી છે. હલો. હલો, તમે રમેશ બોલો? હા, પણ તમે કોણ? આ છોકરીનો અકસ્માત થયો છે અને એમનું મૃત્યુ થયું છે, એના કોલ લિસ્ટમાં તમારો નંબર ડાયલ હતો એટલે મેં તમને જણાવ્યું. પણ હતું હારી ગયો. અરે રે, મારો ખજાનો એ બેઠો ખો, પણ કમાણ ગારું નહીં કો. હે યાજ પાદર તારે. અરે ભાઈ,
ખરેખર તારી કહાની તો બહુ જ દર્દ ભરી છે હો, મને પણ સાંભળીને બહુ જ દુઃખ થયું. પણ ભાઈ, હવે તો જે થવાનું હતું એ થઈ ગયું. તું હવે એને બહુ યાદ ના કરીશ અને ઘરે જા. મારે પણ મોડું થાય છે એટલે હું પણ જઉં, પછી આપણે શાંતિથી મળશું. સારું, ચાલ બાય. અરે રે, અને એની સ્ટોરી તો કીધી પણ પેલી પ્રેમની નિશાની શું હતી એના વિશે તો કંઈ જણાવ્યું જ નહીં. ઓય કંઈ નહીં, હવે જવા દે, બીજી વાર મળશે ત્યારે પૂછી લઈશ. ભાઈ મને માફ કરી દો, આજે પણ હું એ મામૂલી વસ્તુ ન લાવી શક્યો. શું મામૂલી વસ્તુ? એ નાલાયક, એ મામૂલી વસ્તુ નથી, એ બહુ કિંમતી વસ્તુ છે. અને તમને કેટલા દિવસથી આ કામ સોંપ્યું છે, તમે આટલું નાનકડું કામ નથી કરી શકતા? એ 2% છોકરા પાસેથી તમે આટલી વસ્તુ નથી લાવી શકતા, તો તમે શું કામના છો? મેં તમને શું ખાલી હરામનું ખાવા માટે જ સાચવ્યા છે? જો હવે હું તમને 2 દિવસનો ટાઈમ આપું છું અને આ 2 દિવસમાં તમે વસ્તુ ના લાવી શક્યા તો 3જો દિવસ તમારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. ચાલો જાઓ અહીંયાથી. અને હા, યાદ રાખજો, ફક્ત 2 દિવસનો ટાઈમ છે. જી સરકાર, આ વખતે એ વસ્તુ અમે કોઈ પણ ભોગે લાવીને જ રહીશું. અમે સાબિત કરી દઈશું કે તમે અમારી પાછળ જે ખર્ચો કર્યો એ ખોટો નથી કર્યો. ચાલો ઓય, આજે તો આકાશ પાતાળ એક કરી નાખો, પણ હવે એ વસ્તુને લાવીને જ પાર. અરે આ રહ્યો પેલો, ચાલો જલ્દી પીછો કરવાનો. અરે પાછો તું આવી ગયો, લાગે છે તે દિવસનો મેથી ભાગ ભૂલી ગયો છે. ના ના બચ્ચું, નથી ભૂલ્યો. તે દિવસે તે મને એકલા જોઈને બહુ મેથી પાક આપ્યો હતો ને, આજે અમે તને મોહનથાળ આપશું.
બાંધી દો સાલાને. આજે તો સરકાર ખુશ થઈ જશે અને આપણને મોં માંગ્યું ઇનામ આપશે. પણ ભાઈ, સરકાર આ વસ્તુને શું કરશે? અરે ડફોળો, તમને ખબર નથી, સરકાર આ વસ્તુને વિદેશમાં કરોડો રૂપિયામાં વેચવાના છે. ઓ, એવું છે એમ ને? હા. અને ચાલો હવે જલ્દી, મેં વસ્તુ મળી ગઈ છે એની સરકારને જાણ કરી દીધી છે. તો એમણે આ વસ્તુ લઈને આપણને અડ્ડે બોલાયા છે. અને તમે એકાદો જણ અહીંયા આની ખાતરદારી કરો, અમે સરકારને વસ્તુ સોંપીને આવીએ, પછી આનું કામ તમામ કરીએ. આ સાવ અધમુઓ જ થઈ ગયો છે, તો રોકાવાની કંઈ જરૂર નથી. હા, એ વાત પણ સાચી છે. તો ચાલો બધા. મારા પ્રેમની નિશાની એ જ છે એમ? સરકાર, સરકાર, અમે વસ્તુ લઈને આવી ગયા છીએ. અરે વાહ, તમે કરી બતાવ્યું ખરું એમ ને? આખરે તું મારા હાથમાં આવી ગઈ એમ ને? તને મેળવવા માટે તો મેં કેટલા સંઘર્ષ કર્યા છે, કેટલાના ભોગ લીધા છે. મારી સગી બેન, મારા બનેવી, અને છેવટે મારી લાટકી બાણીને મારતા પણ મારો હાથ ના ખચકાયો. એ ફક્ત તારા માટે. હા, એ ફક્ત તારા માટે. એટલે આ હરામખોર જ મારી પલકને મારી છે? અને તમને લોકોને ખબર છે કે આ શું છે? આ છે એક નીલમણી, જે દુનિયામાં સૌથી મોંઘી છે. અને હું આને વેચીને ટૂંક જ સમયમાં કરોડપતિ થઈ જઈશ. એ હરામખોર, તારું આ સપનું ક્યારે પૂરું નહીં થાય, કેમ કે તારી ઓકાત જ ભિખારીની છે. ઓહો હો, રમેશ આવ, રમેશ આવ, તું એક જ બાકી રહી જતો હતો. અને તારા લીધે જ મને આને મેળવવામાં વધુ તકલીફો પડી છે. પણ આજે તો તારો પણ ખેલ ખલાસ. ખેલ તો ખલાસ આજે તારો થશે. તે મને મારા પ્રેમથી દૂર કર્યો છે, પણ હું તને આજે આ દુનિયાથી દૂર કરી દઈશ.
છોડી દે, તું છોડી દે રમેશ, મને છોડી દે. અરે તું શું આ નિશાની નિશાની કરે છે? તું મારી વાત માન, તું મને આ વસ્તુ આપી દે, હું તને રાતોરાત કરોડપતિ બનાવી દઈશ. સાલા રાક્ષસો, તમને શું ખબર હોય કે પ્રેમ શું છે, યાદો શું છે, અને એથી વિશેષ યાદોની કિંમત શું છે? હા બાબા, જલ્દી આવી જઈશ બસ. અને મારા પ્રેમની નિશાની તમારી પાસે તો છે, મારી યાદ આવે એટલે તમે આને જોઈ લેજો, એટલે તમને એવું જ લાગશે કે હું તમારી પાસે જ છું. Thank you.